प्रकरण 5 समांतर श्रेणी एरिथमेटिक प्रोग्रेशन। धोरण 10 માં આપણે બેઝિક ભણવાનું છે, ત્યારબાદ ધોરણ 11 માં પણ આ પ્રકરણ આવશે, ઉપરાંત અન્ય શ્રેણીઓનો પણ અભ્યાસ કરવાનો આવશે, એટલે કે આ પ્રકરણ અગત્યનું છે। શ્રેણી ગણિતમાં શ્રેણી એ સંખ્યાઓની ક્રમયુક્ત યાદી છે। યુગ્મ સંખ્યાઓની શ્રેણી 2, 4, 6, 8, અયુગ્મ સંખ્યાઓની શ્રેણી, પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી વગેરે શ્રેણી, ટૂંકમાં સંખ્યાઓની ક્રમયુક્ત યાદીને આપણે શ્રેણી કહીએ છીએ। સમાંતર શ્રેણી જેમાં પ્રથમ પદ સિવાય પ્રત્યેક પદ તેની આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય એવી સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી છે। નિશ્ચિત સંખ્યા D ને સામાન્ય તફાવત કહેવાય, સમાંતર શ્રેણીનું પ્રથમ પદ A કહેવાય। એટલે કે કોઈ એક પ્રથમ પદ લઈ લીધું, ત્યારબાદ એનું બીજું પદ જે લખવું હોય તે સમજો કે 3 ઉમેરીને લખ્યું છે, તો પછી ત્રીજું પદમાં પણ 3 ઉમેરીને લખાય, ચોથું પણ 3 ઉમેરીને લખાય, આમ ક્રમશઃ દરેક પદમાં 3 ઉમેરવા પડે અને જે શ્રેણી મળે તો એને આપણે સમાંતર શ્રેણી કહીએ છીએ। બીજી રીતે કહીએ તો કે બે ક્રમિક પદોનો તફાવત સરખો મળે, અચળ મળે, તેને સમાંતર શ્રેણી કહે છે। અહીં ક્રમિક પદોનો તફાવત એટલે બીજામાંથી પહેલો પદ બાદ કરો, કે ત્રીજામાંથી બીજું પદ બાદ કરો, કે ચોથામાંથી ત્રીજું પદ બાદ કરો, તો દરેક વખતે આપણને જે બાદબાકી મળે તે સમાન મળવી જોઈએ, એટલે કે અચળ મળવી જોઈએ, તો તેને સમાંતર શ્રેણી કહેવાય। અહીંયા તમે જો આ પહેલું પદ છે, આ બીજું પદ છે, બીજામાંથી પહેલું પદ બાદ કરશો તો D મળશે જવાબ, એ પ્લસ ડીમાંથી એ બાદ કરીએ તો એ અને એ ઉડી જાય એટલે ડી મળે, ત્રીજા પદમાંથી બીજું બાદ કરશો તો એ અને એ ઉડી જશે અને 2D માંથી ડી જશે તો પણ ડી મળશે। આમ આ આખી શ્રેણીમાં બે ક્રમિક પદો, ક્રમિક એટલે એક પછી એક પદોનો તફાવત સામાન્ય મળે છે, સમાન મળે છે, અને જેને આપણે ડી કહીએ છીએ, તો જ આને સમાંતર શ્રેણી કહેવાય। પહેલામાંથી બીજું બાદ નથી કરવાનું, બીજામાંથી પહેલું બાદ કરવાનું, ત્રીજામાંથી બીજું બાદ કરવાનું, ચોથામાંથી ત્રીજું બાદ કરવાનું, એનમાં પદમાંથી એન માઇનસ વનમું પદ બાદ કરવાનું, એનમાં પદમાંથી એન માઇનસ વનમું બાદ પદ કરો તો દરેક વખતે આપણને કોઈ અચળ મળે છે, એને અચળ મળે તો તેને સામાન્ય તફાવત કહે છે, અને એ સામાન્ય તફાવતને આપણે ડી વડે અહીંયા દર્શાવીશું। ડી એટલે સામાન્ય તફાવત, એટલે કે બીજામાંથી પહેલું બાદ કરો તો જે મળે તેને ડી કહેવાય, ત્રીજામાંથી બીજું બાદ કરો જે મળે તે ડી કહેવાય, દરેક વખતે ડીનું મૂલ્ય સમાન જ મળશે, તે 0 પણ મળી શકે। સમાંતર શ્રેણીનું જે પ્રથમ પદ હોય તેને એ કહેવાય છે, તો પ્રથમ પદને આપણે એ વડે દર્શાવીએ છીએ, જે પહેલું પદ છે તેને આપણે એ વડે દર્શાવીએ છીએ, અને બીજામાંથી પહેલું બાદ કરો કે ત્રીજામાંથી બીજું બાદ કરો તેને ડી કહીએ છીએ, જેને સામાન્ય તફાવત કહેવાય છે। ઓકે, સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ, જો આપણને સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી આપેલ હોય તો પહેલું પદ એ, હવે દરેક પદમાં આપણે ડી ઉમેરતા જઈએ, તો અહીંયા પહેલા પદમાં પ્રથમ પદમાં ડી ઉમેરું તો એ પ્લસ ડી, હવે બીજા પદમાં ડી ઉમેરું તો એ પ્લસ ડી વત્તા ડી એટલે એ પ્લસ 2D, ત્રીજા પદમાં ડી ઉમેરીએ તો એ પ્લસ 3D, આમ ઉમેરતા ઉમેરતા એનમું પદમાં આપણું સૂત્ર આવે છે એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી, અને સમજીએ કઈ રીતે આવે છે ધ્યાનથી સમજીશું આપણે। તમે અહીંયા ધ્યાનથી જુઓ, પ્રથમ પદ તો એમાં ડી છે જ નહીં, બીજું પદ બીજું છે, જેમ કે આ બીજું પદ છે,
तो अहीं डी नी आग संख्या के लिए छे? एक ध्यान थी समझीश पद आ पहलू छे तो अहीं डी जो लखे तो एनी पहला जीरो कहवाय तो ज डी वाड़ू पद लखाय ना एटले के पहला पद में डी नी पहला जीरो छे बीजा पद में डी नी पहला वन छे त्रीजो पद जो अहीं त्रण छे तो डी नी पहला संख्या कई छे बे जो हमणा चार होत तो डी नी पहला संख्या कई आवते त्रण पांच होय तो डी नी पहला संख्या कई आवे चार टूंक में अहीं जे आंकड़ो होय एना करता डी नी पहला एक ओछी संख्या आवे तो हवे अहीं एन छे હવે અહીંયા એન છે તો ડી ની પહેલા સંખ્યા કઈ આવશે એન માઇનસ વન એન ની પહેલા કઈ આવે તો એન માંથી એક બાદ કરવો પડે એન ની પહેલા સંખ્યા કઈ કહેવાય એન ઓછા એક તો આમ એનમાં પદનું સૂત્ર આપણી પાસે છે એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી જે આ આપણી પાસે સૂત્ર છે આ સૂત્ર આપણે દાખલા ગણવા માટે કામનું છે એનમું પદનું સૂત્ર છે એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી પહેલા પદમાં જેને આપણે એ પણ કહીશું પહેલા પદને આપણે એ વન પણ કહીશું અને એ પણ કહીશું બીજા પદને એ ટુ કહીશું એ ટુની કિંમત છે એ પ્લસ ડી એટલે કે અહીંયા બે હોય તો ડીની પહેલાં એક લખાશે દરેક વખતે આગળ એ તો આવશે જ પ્રથમ પદ તો આવે જ પણ બે છે તો બીજા પદમાં ડીની આગળ સંખ્યા કેટલી આવશે જો અહીંયા બે હોય તો એક ત્રીજું પદ એ થ્રી એટલે ત્રીજું પદ તો એ વત્તા ડીની પહેલાં કઈ સંખ્યા આવશે બે આવશે ડીની પહેલાં બે આવશે ઓકે તો એન હોય તો અહીંયા આવશે એન માઇનસ વન ખબર પડે છે આ સૂત્ર આવ્યું તે સરસ સામાન્ય તફાવત ડી તો ડીનું સૂત્ર શું છે મેં તમને આગળ જ કહ્યું બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવા અથવા કોઈ ધારે તો ત્રીજામાંથી બીજું બાદ કરવાનું અથવા ચોથામાંથી ત્રીજું એમ કરતાં એનમાં પદમાંથી એન માઇનસ વનનું પદ બાદ કરાય તો આમ ડીના બધા બહુ સૂત્ર છે આપણે મોસ્ટલી આ વાપરીશું ડી બરાબર એ ટુ માઇનસ એ વન એવું પણ આપણે વાપરીશું જેમ કે અહીંયા એક ઉદાહરણ લીધું છે બે ચાર છ આઠ સમાંતર શ્રેણી છે કઈ રીતે સમાંતર શ્રેણી છે તો આપણે જો આમાંથી આને બાદ કરીએ ચારમાંથી બે બાદ કરીએ કેટલો આવશે તફાવત બે છમાંથી ચાર બાદ કરો સરસ બે આવશે આઠમાંથી છ બાદ કરીએ તો પણ બે આવે છે આમ દરેક વખતે આપણને જે તફાવત મળે છે તે કેવો મળે છે અચળ મળે છે તો અચળ મળે તો જ તેને આપણે સમાંતર શ્રેણી કહીએ છે ઓકે તો પહેલું પદને આપણે એ વન કહીશું એને એ પણ કહેવાય છે એ વનને જ આપણે એ કહીએ છીએ તો એ વન કેટલું આપ્યું છે બે એ ટુ કેટલો છે ચાર એ થ્રી છ અને એ ફોર આઠ એમ આગળ વધતા જઈએ અહીંયા ડોટ 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 બતાવે છે કે આઠ પછી દસ દસ પછી બાર એવી રીતના સંખ્યાઓ ચાલુ ને ચાલુ રહેશે ઓકે તો ડીની કિંમત શોધીએ તો ડીનું સૂત્ર શું છે એ ટુ માઇનસ એ વન તો આ એ ટુ માઇનસ એ વન ભૂલમાં એ વન માઇનસ એ ટુ ન લખતા બિલકુલ ખોટું બીજા પદમાંથી જ પહેલું પદ બાદ કરવાનું એ ટુ માઇનસ એ વન ચાર ઓછા બે બરાબર બે તેવી જ રીતે હવે એ થ્રી માઇનસ એ ટુ કરીએ તો છ ઓછા ચાર બરાબર બે હવે એ ફોર માઇનસ એ થ્રી કરીએ તો આઠ ઓછા છ બરાબર બે આમ દરેક વખતે જે આ સંખ્યા મળે બાદબાકી કરો અને જો સરખી મળે આ કાયમ સરખી મળે તો જ તેને સમાંતર શ્રેણી કહેવાય અને આ જે સમાંતર આ જે સરખું મળ્યું છે તેને આપણે સામાન્ય તફાવત કહીએ છીએ જેને આપણે ડી વડે દર્શાવીશું જેને આપણે સામાન્ય તફાવત કહીએ છીએ શાંત સમાંતર શ્રેણી શાંત સમાંતર શ્રેણી એટલે જે સમાંતર શ્રેણીના પદોની સંખ્યા આપણે જાણતા હોઈએ કે કુલ કેટલા પદો છે તે શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહીએ છીએ જેમ કે હું આ શ્રેણીમાં આ છેલ્લે અહીંયા ડોટ 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 પછી આ એક સંખ્યા આપી દીધેલી છે એનો મતલબ કે આપણે આ છેલ્લું પદ જાણીએ છીએ આમાં જેમાં છેલ્લું પદ જાણતા હોય તો તેમાં પદોની સંખ્યા પણ જાણી શકાય ઓકે પરંતુ જો આવું આપ્યું હોય અહીંયા આગળ ડોટ 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 પણ એના પછી કંઈ જ નથી આપ્યું તો આમાં તો ચાલ્યા જ કરશે પદો જેનો અંત જ આવવાનો નથી તો જેનો અંત ના આવે તેને
તેને શાંત શ્રેણી ના કહેવાય. ટૂંકમાં જેનું છેલ્લું પદ આપણે જાણી શકતા હોય અથવા પદોની સંખ્યા જાણી શકાતી હોય તો તેવી શ્રેણી સમાંતર શ્રેણીને આપણે શાંત સમાંતર શ્રેણી કહીશું. 3, 6, 9 ડોટ 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 120 એનું છેલ્લું પદ, આ અંતિમ પદ 120 છે, એનો મતલબ કે આ શ્રેણી 120 ઉપર રોકાઈ જાય છે, હવે આગળ વધતી નથી. 120 એનું છેલ્લું પદ છે, એની આગળ હવે જતી નથી. તો જેનો અંત ખબર હોય તેવી સમાંતર શ્રેણીને આપણે શું કહીશું? શાંત સમાંતર શ્રેણી કહીશું. જેની વ્યાખ્યા આ રીતે છે, જે સમાંતર શ્રેણીનું છેલ્લું પદ આપેલું હોય તો તેને શાંત સમાંતર શ્રેણી કહીશું. અનંત સમાંતર શ્રેણી, શાંત ન હોય તેવી સમાંતર શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહેવાય. જેમ કે 8, 12, 16, 20 ડોટ ડોટ ડોટ, એનો અંત ક્યાં થાય છે તે ખબર નથી, ચાલ્યા જ કરે છે, અનંત સુધી ચાલ્યા કરે છે, કોઈ અંત જ નથી. એનું છેલ્લું પદ આપેલું નથી, છેલ્લું પદ નથી આપ્યું, માટે આ શ્રેણી અનંત સુધી ચાલશે, માટે એને અનંત સમાંતર શ્રેણી કહે છે. એક અગત્યનું પરિણામ છે, ડી શોધવા માટે આ એક સૂત્ર છે. તમને સમજો કે 8મું પદ આપ્યું છે અને 12મું પદ આપેલું છે, તો ડી કઈ રીતે શોધાય? આપણે તો આગળ ડી જોઈ ગયા કે ડી એટલે શું, બે ક્રમિક પદોનો તફાવત, એટલે કે બીજામાંથી પહેલાને બાદ કરો, ત્રીજામાંથી બીજાને બાદ કરો, ચોથામાંથી ત્રીજાને બાદ. પણ સીધું પહેલા પછી સીધું ચોથું જ પદ આપેલું છે, આ વચ્ચેના પદો નથી આપ્યા, તો ડી શોધવું હોય તો કઈ રીતે શોધાય? તો આને આપણે ચોથું પદ એટલે a4 - a2 / 4 - 2, એટલે કે ચોથું પદ હતું એટલે 4, એમાંથી પહેલું પદ એટલે 1, તો a4 - a1 / શું લખાશે? 4 - 1. આવી રીતે જ્યારે બે ક્રમિક પદો આપણી પાસે ના હોય પરંતુ દૂર દૂરના પદો હોય, જેમ કે 5મું પદ હોય ને 12મું પદ હોય, અને એના પરથી ડી શોધવો હોય, તો તે વખતે મારી પાસે આ સૂત્ર બહુ અગત્યનું છે. અહીંયા amનો મતલબ થાય છે mમું પદ. am એટલે કોઈ m નંબર હોય, સમજો કે m 100 નંબર છે, તો 100મું પદ, અને આ સમજો કે 50 છે n, એટલે આ nમું પદ પણ 50મું પદ છે. તો 50 અને 100ની વચ્ચેના પદો મને ખબર નથી, તેમ છતાંય મારે ડી શોધવો છે. તો તે વખતે 100મા પદમાંથી 50મું પદ બાદ કરીએ, અને આ જે અહીંયા એમ એટલે 100, અહીંયા જે સંખ્યા હોય તે 100, અને એમાંથી આ એન બાદ કરીએ, એટલે કે એમ ઓછા એન, માટે ડી બરાબર am ઓછા an છેદમાં m માઇનસ n. am એટલે mમું પદ, માંથી nમું પદ બાદ કરીએ, છેદમાં અહીંયા ગાડી જે પહેલું m હોય તે જ અહીંયા લખવાનું, છેદમાં n. આ આપણી પાસે અગત્યનું સૂત્ર છે. જો a, b અને c એ સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો હોય તો આ વચ્ચેના પદના બમણા, તો વચ્ચેનું પદ એટલે b, એના ડબલ કરવાના, એ પહેલા અને છેલ્લા પદના સરવાળા જેટલું થાય. બહુ જ સહેલું છે. કઈ રીતે લવાય છે? તો આપણે જાણીએ છીએ કે સમાંતર શ્રેણી હોય તો બીજામાંથી પહેલું બાદ કરો બરાબર ત્રીજામાંથી બીજું, કારણ કે એ બંને ડીની સંખ્યા થશે, અને એને આગળ સોલ્વ કરીશું તો આપણને આ મળી જશે, 2b = a + c. ટૂંકમાં જ્યારે 3 પદો સમાંતર શ્રેણીમાં હોય તો વચ્ચેના પદના બમણા ડબલ બરાબર પહેલા અને ત્રીજા પદનો સરવાળા જેટલું થાય. શાંત સમાંતર શ્રેણીનું છેલ્લેથી 8મું પદ, તો છેલ્લેથી 8મું પદ શોધવું હોય તો a + n - r / d, આ એનું સૂત્ર છે. જેમ કે એક સમાંતર શ્રેણી તમને આપેલી છે 3, 6, 9, 120, અને હવે મારે છેલ્લેથી 8મું પદ શોધવું છે, તો તે વખતે મારે છેલ્લેથી 8મું પદ શોધવું હોય તો મારે આ સૂત્ર લખવું પડે, a + n - r / d. જો છેલ્લેથી પદ l હોય તો સમાંતર શ્રેણીને ઉલટા ક્રમમાં લખવાથી છેલ્લેથી 8મું પદ એ હવેથી પહેલાથી 8મું પદ થશે. 8મું પદ બરાબર l + n - 1 - d થાય. અને આપણે બીજી રીતે સમજીએ, આમાં આ 3, 6, 9, 120 આપ્યું તો હું એના બદલામાં પહેલાં 120 લખું, અને આ બેનો તફાવત જો 6માંથી 3 જાય તો કેટલો વધ્યો? 3. તો પહેલાં 120 લખ્યો, હવે 3 બાદ કરતું જવાનું. આ બેનો જે તફાવત આવ્યો 3, તો હવે અહીંયા 3 બાદ કરતું જવાનું. તો 120માંથી 3 જાય તો 117, 117માંથી 3 જાય તો 113 ડોટ ડોટ ડોટ, અને આ જે પહેલું હતું તે હવે છેલ્લે લખી દેવાનું. આમ
આપણી પાસે એક ઉલટા ક્રમમાં લખવાથી શ્રેણી મળી તો હવે છેલ્લેથી આરમું પદ શોધવાના બદલે હવે પહેલેથી આરમું પદ શોધવું જોઈએ. આર એટલે કોઈ સંખ્યા, 10 હોય, 8 હોય, ગમે તે હોય, જો પહેલેથી આઠમું કીધું હોય તો એ 8 શોધવો જોઈએ. બરાબર, ટૂંકમાં આ શ્રેણીને ઉલટા ક્રમમાં લખી દેવાની. ઉલટો ક્રમ એટલે પહેલાં 120 આગળ લીધો, પછી હવે અહીંયા એનાથી ઊંધું કેટલું જવાનું, તો આ બેની તફાવત કેટલો છે, તો 6માંથી 3 જાય તો 3, તો 3 હવે બાદ કરતું જવાનું. 120માંથી 3 જાય તો 117, 114, 111 .. અને આ છેલ્લે 3 આવી જશે. એટલે હવે આપણે ઉલટા ક્રમમાં શ્રેણી લખી એટલે હવે પહેલેથી આપણે આરમું પદ શોધવાનું, એ આપણા માટે છેલ્લેથી આરમું પદ થઈ જશે. સ્વાધ્યાય 5.1. નીચે આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ? ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે રૂપિયા 15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે રૂપિયા 8 છે. ઓકે, તો પ્રથમ કિલોમીટર માટે ટેક્સીનું ભાડું છે, જેને આપણે પહેલું પદ ગણીશું A1, તે કેટલું આપેલું છે? 15 રૂપિયા. 2 કિલોમીટર માટે, આ પહેલા કિલોમીટર માટે હતી, હવે પહેલું અને બીજા, બે બીજા કિલોમીટર માટે ટેક્સીનું ભાડું કેટલું થશે? તો આ 15માં હવે દરેક વખતે આપણે 8 રૂપિયા વધારવાના છે, એટલે 15 વત્તા 8, તો બીજું પદ આપણી પાસે થશે 15 વત્તા 8 = 23 રૂપિયા. 3 કિલોમીટર માટે ટેક્સીનું ભાડું, તો 3 કિલોમીટર માટે કેટલું થશે? તો કે 15 વત્તા 8 વત્તા 8, ઇન શોર્ટ આ 23 વત્તા 8. 2 કિલોમીટર માટે 23 છે, એમાં પાછા 8 ઉમેરવાના, કારણ કે દરેક કિલોમીટર માટે 8 રૂપિયા વધતા જાય છે, માટે 23 વત્તા 8 = 31 રૂપિયા. 4 કિલોમીટર માટે ટેક્સીનું ભાડું, તો 31 વત્તા 8, ફરીથી 8 ઉમેરતું જ જવાનું આપણે, તો 39 રૂપિયા આવશે. આમ હવે આપણે આ બીજામાંથી પહેલું વાત કરીએ, ત્રીજામાંથી બીજું વાત કરીએ, ચોથામાંથી ત્રીજું વાત કરીએ, દરેક વખતે જો સમાન આવે તો તે સમાંતર શ્રેણી કહેવાય, નહીં તો ન કહેવાય. તો વાત કરીએ A2માંથી A1 વાત કરીએ, તો 23માંથી 15 = 8. A3માંથી A2 વાત કરીએ, તો 31માંથી 23 જાય તો 8. ચોથામાંથી ત્રીજું વાત કરીએ, તો 39માંથી 31 જાય તો 8 રૂપિયા. આમ દરેક વખતે આપણને સામાન્ય તફાવત અચળ મળે છે, એટલે કે 8 રૂપિયા મળે છે. અચળ એટલે સમાન, માટે સમાંતર શ્રેણી કહેવાય. ટૂંકમાં જ્યારે પણ આપણે બીજામાંથી પહેલું વાત કરીએ, ત્રીજામાંથી બીજું વાત કરીએ, ચોથામાંથી ત્રીજું વાત કરીએ, દરેક વખતે જો મને સરખી સંખ્યા મળે તો તેને આપણે સમાંતર શ્રેણી કહીશું. નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ, એક નળાકાર આપેલો છે, તેની અંદર હવા છે ભરેલી. હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારના બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. એટલે એક નળાકાર પાત્ર છે, આ પાત્રમાં પૂરેપૂરી હવા ભરેલી છે, અને હવે એક પંપ દ્વારા તેમાંથી 1/4 ભાગની હવા કાઢી લેવાની છે. પછી જે વધે તે વધેલામાંથી પાછી 1/4 ભાગની કાઢવાની છે. એમ દરેક વખતે 1/4 ભાગની આપણે કાઢતું જવાનું છે, અને પછી જોવાનું છે કે તે સમાંતર શ્રેણીમાં છે કે નહીં. ઓકે, તો ધારી લઈએ નળાકારમાં રહેલ હવાનું કદ x એકમ છે. કેટલું આપણે ધારી લઈએ છે? x એટલે કે અંદર સમજી લો કે 10 ઘન મીટર છે કે ઘન સેમી છે, જે હોય એટલું હવાનું કદ છે નળાકારમાં. તો આપણે x ધારી લીધું, જેને આપણે પ્રથમ પદ કહીશું. હવે પંપ દ્વારા પહેલી વખત હવા કાઢ્યા બાદ નળાકારમાં રહેલી હવા, તો પંપ દ્વારા કેટલી હવા કાઢવાની છે? આ જે આપણે છે તેનો 1/4 ભાગ, સમજો અહીંયા, ડાયરેક્ટ 1/4 ભાગ નહીં, અંદર જેટલી હવા છે તેનો 1/4 ભાગ કાઢવાનો છે. એટલે તો બાકી કેટલી રહે? તો હતી એક્સ, એમાંથી આ એક્સનો 1/4 ભાગ, એટલે એક્સનો 1/4 ભાગ એટલે x^4 બાદ કરીએ તો બાકી રહેશે કેટલી? ફરીથી અહીંયા સમજીએ, આપણે નળાકારમાં કુલ હવા કેટલી છે? એક્સ એકમ. હવે આ એક્સ એકમનો 1/4 ભાગ પંપ દ્વારા કાઢી લેવામાં આવે છે. કાઢી નાખો તો અંદરથી શું થઈ જાય? નીકળી જાય. નીકળી જાય એટલે ઓછી થાય. ઓછી થાય એટલે બાદ કરવું પડે. શું બાદ કરવાનું? તો આ જે હતો તેનો 1/4 ભાગ, એટલે x^4.
હવે આનો ક્રોસ ગુણાકાર કરીએ તો 4x ઓછા x એટલે કે 3x ના છેદમાં 4, તો કેટલી હવે બાકી રહી છે 3x ના છેદમાં 4, જે આપણું a2 થશે। હવે બીજી વખત પંપ દ્વારા કાઢવામાં આવે છે હવા, તો કેટલી બાકી રહેશે? તો આપણી પાસે હવે નળાકારમાં કેટલું હતું? 3x ઓછા 4 હવા કદ હતું, આટલું હતું। હવે આનો ચોથો ભાગ કાઢવાનો, આનો ચોથો ભાગ એટલે આ સંખ્યાને 4 વડે ભાગવું, એટલે કે એટલો કાઢી નાખવાનો। તો 3x ઓછા 3x ના છેદમાં 4 નો ચોથો ભાગ શું થાય? 3x ના છેદમાં 16, ચોથો ભાગ એટલે છેદમાં 4 વડે ગુણવું પડે, તો 4 ચોક કેટલા થઈ જશે? 16। તે આટલો ભાગ કાઢી લીધો છે, આટલો હવે આટલો ભાગ છે, તો એ ભાગમાંથી આનો ચોથો ભાગ, આનો ચોથો ભાગ એટલે છેદમાં 4 લખો, તો 4 ચોક કેટલા થઈ જશે? 16। હવે બાદ કરીએ આમાંથી, તો અહીંયા છેદમાં 4 છે, અહીંયા છેદમાં 16 છે, અહીંયા 16 કરવા હોય તો ઉપર નીચે 4 વડે ગુણવું પડે, તો 4 તળી 12 એક્સ અને 4 ચોક 16। એવું કરવાથી છેદ સરખા થઈ ગયા, છેદ સરખા થઈ જાય એટલે આપણે છેદને એક જ વાર લખાય અને બાદ બાકી કરીએ। 12x માંથી 3x જાય તો 9x ના છેદમાં 16 a3 પદ। હવે આ આપણી પાસે બાકી રહેલો ભાગ છે, એમાંથી હવે આપણે એનો ચોથો ભાગ કાઢી લઈએ એટલી હવા બાકી રહેશે। ઓકે, તો પાછો આ 9x ના છેદમાં 16 તો લખવાનું, ઓછા એમાંથી કાઢવાની કેટલી છે? આનો ચોથો ભાગ એટલે આના છેદમાં 4 વડે ગુણો, તે અહીંયા આવે, એટલી કાઢી નાખવાની છે। તો 9x ના છેદમાં 64, હવે બાકી રહી કેટલી? તો ફરીથી આના છેદ સરખા કરીએ, અહીંયા 64 છે, તો આને 4 વડે ગુણીશ તો ઉપર નીચે 64 થશે, તો થઈ જશે 36x ના છેદમાં 64 ઓછા 9x ના છેદમાં 64 બરાબર 36માંથી 9x જાય તો 27x ના છેદમાં 64। આ આપણું ચોથું પદ આવ્યું। હવે આપણે બાદ કરીને જોઈએ બીજામાંથી પહેલું, બરાબર? ઓકે, a2 - a1, તો 3x ના છેદમાં 4 ઓછા x, આપણું a2 ધ્યાનથી જોશો, આ a2 છે અને આ a1 છે, a1 શું છે? x, તો a2માંથી a1 બાદ કરવાનું છે। બાદ કરીએ, ક્રોસ ગુણાકાર કરીએ છીએ, તો અહીંયા ગાડી x ના છેદમાં 4 મળશે। કઈ રીતે? આને આમ લઈ જઈએ તો 3x ઓછા 4x ના છેદમાં 4 એટલે -x ના છેદમાં 4, અહીંયા માઇનસ આવશે। ઓકે, હવે a3માંથી a2 બાદ કરીએ તો 9x ના છેદમાં 16 ઓછા 3x ના છેદમાં 4, a3 આપણું છે 9x ના છેદમાં 16, આર્યું a3, અને a4 આપણી પાસે છે 27x ના છેદમાં 64। બાદ કરીએ તો છેદ સરખા કરવા માટે ઉપર નીચે 4 વડે ગુણીએ તો 12x ના છેદમાં 16, 9x માંથી 12x જાય તો -3x ના છેદમાં 16, અહીંયા તમે જોશો a2માંથી a1 x ના છેદમાં 4 મળે જ ને, a3માંથી a2 -3x ના છેદમાં 16 મળે જ, આ બે સરખા મળતા નથી માટે સમાંતર શ્રેણી નથી, અહીંયા માઇનસ આવશે ખાસ। ત્રીજો, પ્રત્યેક મીટર ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના રૂપિયા 150 અને પછીના પ્રત્યેક મીટર દીઠ રૂપિયા 50 પ્રમાણે વધતો જાય છે। એટલે કે જ્યારે હું એક મીટર કૂવો ખોદું તો મારે પહેલાં 150 રૂપિયા આપવાના છે, તો એક મીટર કૂવો ખોદવાનો ખર્ચ 150 રૂપિયા, જેને a1 કહીશું। હવે એક મીટર ખોદાયા પછી હવે જ્યારે બીજો મીટર ખોદીશું એટલે કુલ 2 મીટર ખોદાઈ જાય, 2 મીટર ખોદાય ત્યારે મારે 150માં આ બીજા 50 ઉમેરતું જવાનું, કારણ કે દર વખતે હવે બીજા વધારાના 50 રૂપિયા મળશે, તો 150 વત્તા 50 બરાબર 200 રૂપિયા બરાબર a2। 3 મીટર કૂવો ખોદવાનો ખર્ચ, તો આ 2 મીટરનો જે હતો તેમાં પાછા 50 રૂપિયા ઉમેરવાના, કારણ કે દર વખતે 1 મીટર ખોદવાના 50 વધતા જાય છે, ફક્ત પહેલા માટે 150 રૂપિયા, બાકીના બધા માટે હવે 50-50 ઉમેરતું જવાનું, તો 250 જે આપણા માટે a3 થશે। 4 મીટર કૂવો ખોદવા માટે ખર્ચ થશે આ 250માં બીજા 50 રૂપિયા ઉમેરીએ એટલે 300 રૂપિયા, જેને આપણે a4 કહીશું। ક્લિયર? ઓકે, હવે શું કરીશું? a2માંથી a1 બાદ કરીએ તો 50 રૂપિયા મળે છે, a3માંથી a2 બાદ કરીએ તો પણ 50 રૂપિયા મળે છે, a4માંથી a3 બાદ કરીએ 50 રૂપિયા મળે, દરેક વખતે આ તફાવત સરખો મળે છે, માટે આ સમાંતર શ્રેણી છે।
અહીં એ ટુ માઇનસ એ વન બરાબર એ થ્રી માઇનસ એ ટુ બરાબર એ ફોર માઇનસ એ થ્રી, આગળ હજુ જવું હોય તો જવાય, પરંતુ આપણે તો ફક્ત ચાર પદ સુધી જ લખ્યું છે. તો પ્રત્યેક ક્રમિક પદોનો તફાવત સમાન છે માટે સમાંતર શ્રેણી છે. જો આ તફાવત સમાન આવે તો જ સમાંતર શ્રેણી કહેવાય. આગળના બીજા દાખલામાં આ તફાવત અહીંયા આવતો તો માઇનસ એક્સના છેદમાં ચાર ને અહીંયા આવે છે માઇનસ ત્રણ એક્સના છેદમાં સોળ. જો બંને સરખા મળતા નથી એટલે આપણે કહી દીધું કે તે સમાંતર શ્રેણી નથી. ચોથો, 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ રૂપિયા 10,000 મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ. ઓકે, ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર જરાક યાદ કરી લઈએ. યાદ હતું પી કૌંસમાં 1+r/100 આખાની ઉપર એન ઘાત, એ આપણું સૂત્ર હતું. ઓકે, જ્યાં પી એટલે મુદ્દલ. તો આ આપણે પી પહેલું સૂત્ર અહીંયા શું છે પી, પછી કૌંસમાં 1+ અહીંયા છે આર છેદમાં 100 અને અહીંયા ઉપર છે એન. એન એટલે વર્ષ, આર એટલે વ્યાજનો દર, પી એટલે મુદ્દલ. તો પહેલા વર્ષ પછી વ્યાજ મુદ્દલ કેટલું થશે? વ્યાજ મુદ્દલ એટલે મુદ્દલ અને વ્યાજનો સરવાળો. અને આ સૂત્ર વ્યાજ મુદ્દલનું છે જેને આપણે એ વડે દર્શાવતા હતા. તો વ્યાજ મુદ્દલ 10,000 1+8/100, તો આને ક્રોસ ગુણાકાર કરીએ, અહીંયા પહેલું વર્ષ છે એટલે ઉપર એક આવશે, અંદર ક્રોસ ગુણાકાર કરીએ તો આ 10,108/100, તો આપણી પાસે આવશે 10,800 રૂપિયા, જે આપણું A1 થશે. બે વર્ષ તો સૂત્રમાં મુદ્દલ તો 10,000 જ રહેશે, આ પણ આ 8% જ રહેશે, 100 પણ અહીંયા ઉપર આવશે 2. ક્રોસ ગુણાકાર કરીએ તો અહીંયા આવશે 108 નો વર્ગ અને નીચે આવશે 100 નો વર્ગ. અને આ 10,000 તો ખરા, તો 10,000 × 108 નો વર્ગ/100 નો વર્ગ એટલે 10,000, આ ઉડી જશે. 108 નો વર્ગ એટલે 11,664 રૂપિયા, જેને આપણે A2 કહીશું. ત્રણ વર્ષ પછી વ્યાજ મુદ્દલ, ફરીથી મુદ્દલ અહીંયા તો 10,000 જ, ટકા પણ 8 જ, પણ અહીંયા વર્ષ કેટલા થઈ ગયા 3. સાદુરૂપ આપીએ તો અહીંયા થશે 108/100, તો 108 નો ઘન અને 100 નો ઘન. આ 10,000, 108 નો ઘન અને 100 નો ઘન એટલે 10,00,000. એનું સાદુરૂપ આપીશું તો 12,997.12 રૂપિયા આવશે, જેને આપણે A3 કહીશું. A2માંથી A1 બાદ કરીએ, હા A2માંથી A1 બાદ કરીએ તો આપણને 864 રૂપિયા મળે છે. A3માંથી A2 બાદ કરીએ તો આપણને 933.12 મળે છે. આ બંને સરખું નથી, અને સરખું નથી એટલે કે તે સમાંતર શ્રેણી થશે નહીં. અહીં A2-A1 ≠ A3-A2 માટે સમાંતર શ્રેણી નથી. પ્રશ્ન બે, જ્યારે પ્રથમ પદ A, પ્રથમ પદને આપણે A1 પણ કહીએ છીએ અને A પણ કહીએ છીએ, અને સામાન્ય તફાવત ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદ શોધો. A=10, D=10, આ પહેલો દાખલો છે. અહીંયા આપણે A1, A એટલે જ A1, તો A1=A=10. A2નું સૂત્ર શું છે યાદ કરી લે. A2 એટલે શું? પહેલું જે પદ હોય એમાં D ઉમેરવાનું. અહીંયા 2 હોય તો Dની પહેલાં કેટલો આવે? 1. યાદ છે ને થિયરી, વ્યાપક સ્વરૂપ. તો A2=A+D, તો A આપણી પાસે 10 છે ને D પણ 10 છે. 10 + 10 કેટલા થશે? 20. A3 બરાબર આપણી પાસે થશે, સૂત્ર શું છે A3નું? A+2D. અહીંયા 3 હોય તો Dની પહેલાં શું આવે? 2. Aની કિંમત મૂકો 10, Dની કિંમત 10 મૂકીએ તો 10 × 2 = 20, એટલે 10 + 20 = 30. A4=A+3D, એની કિંમત 10, Dની કિંમત પણ 10, 10 × 3 એટલે કે 10 + 30 = 40. આમ માટે સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદો 10, 20, 30 અને 40. આ સૂત્રો ખાસ મોડે કરવા. પહેલું પદ એટલે એ જ કહેવાય, પહેલું પદ એટલે A. બીજું પદ એટલે ધ્યાન રાખવાનું, પહેલાં A તો લખવાનો જ, પણ અહીંયા 2 છે એટલે Dની પહેલાં 1 સંખ્યા આવે.
એટલે એ પ્લસ ડી. ત્રીજું પદ તો પહેલાં એ તો લખવાનો જ, પણ અહીંયા ત્રણ છે તો ડીની પહેલાં આવશે બે, એક ઓછું આવે, અહીંયા ત્રણ હોય તો અહીંયા બે આવે, ટુ ડી. એ ફોર એટલે એ પ્લસ થ્રી ડી. એ બરાબર માઇનસ બે અને ડી બરાબર ઝીરો. તો પહેલું એ વન, એ વન એટલે એ જ કહેવાય એટલે માઇનસ બે. એ ટુ એટલે એ પ્લસ ડી, એ એટલે માઇનસ બે અને ડી એટલે ઝીરો, માઇનસ બે. એ થ્રી બરાબર, સૂત્ર અહીંયા ત્રણ છે એટલે ડીની પહેલાં બે, તો એ પ્લસ ટુ ડી એટલે માઇનસ બે વત્તા ઝીરો. ડીની કિંમત ઝીરો આપેલી એટલે બે ગુણ્યા ઝીરો એટલે ઝીરો, એટલે માઇનસ બે. એ ફોર એટલે એ પ્લસ થ્રી ડી, અહીંયા ફોર છે એટલે ડીની પહેલાં ત્રણ આવશે, તો માઇનસ બે વત્તા ઝીરો એટલે માઇનસ બે. આમ આપેલ સમાંતર શ્રેણી માઇનસ બે માઇનસ બે માઇનસ બે થશે. એ બરાબર ચાર, ડી બરાબર માઇનસ ત્રણ, તો એ વન એટલે એ બરાબર ચાર. એ ટુ એટલે એ પ્લસ ડી, અહીંયા બે છે એટલે ડીની પહેલાં એક આવે, એ પ્લસ ડી તો ચાર, અને અહીંયા ડીની કિંમત જો માઇનસ ત્રણ આપી છે એટલે અહીંયા માઇનસ ત્રણ. સૂત્રમાં પ્લસ છે પણ પ્લસ અને આ માઇનસ કરીએ તો માઇનસ થઈ જાય, તો ચાર ઓછા ત્રણ બરાબર એક. એ થ્રી બરાબર એ પ્લસ ટુ ડી, અહીંયા ત્રણ છે એટલે ડીની પહેલાં બે, તો ચાર ઓછા, આ માઇનસ છે એટલે અહીંયા ઓછા, અને ત્રણ દુ છ, ચારમાંથી છ જાય તો માઇનસ બે. એ ફોર બરાબર એ પ્લસ થ્રી ડી બરાબર ચાર ઓછા નવ, થ્રી ડી એટલે માઇનસ નવ, ત્રણ તળી નવ અને આ માઇનસ, માઇનસ પાંચ. આમ આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદ ચાર એક માઇનસ બે અને માઇનસ પાંચ થશે. એ બરાબર માઇનસ એક, ડી બરાબર એક દૂત્યાંશ. ફરીથી એ વન બરાબર એ બરાબર માઇનસ એક, એ ટુ બરાબર એ પ્લસ ડી, એ બરાબર માઇનસ એક છે, ડી બરાબર એક દૂત્યાંશ. ક્રોસ ગુણાકાર કરીશું તો માઇનસ એકના છેદમાં બે. એ થ્રી બરાબર એ પ્લસ ટુ ડી, થ્રી છે એટલે અહીંયા બે, માઇનસ વન વત્તા આ બે અને ડીની જગ્યા ઉપર એક દૂત્યાંશ, બે બે ઉડી જશે તો વધશે માઇનસ વન પ્લસ વન, આ પણ ઉડી જશે એટલે ઝીરો. એ ફોર એ પ્લસ થ્રી ડી, એ વતી માઇનસ એક આ ત્રણ અને ડીની જગ્યા ઉપર એક દૂત્યાંશ, આ માઇનસ એક એવા ને એવા જ, ત્રણ એકા ત્રણના છેદમાં બે. ક્રોસ ગુણાકાર કરીએ તો માઇનસ બે વત્તા ત્રણ એટલે કે એકના છેદમાં બે. આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદ થશે માઇનસ એક માઇનસ એક દૂત્યાંશ ઝીરો અને એક દૂત્યાંશ. પાંચ, એ બરાબર માઇનસ એક પોઈન્ટ પચીસ, ડી બરાબર માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ. એ વન બરાબર એ બરાબર માઇનસ એક પોઈન્ટ પચીસ, એ ટુ એ પ્લસ ડી બરાબર એની જગ્યા ઉપર માઇનસ એક પોઈન્ટ પચીસ, ડીની જગ્યા ઉપર માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ, આ બેનું સાદું રૂપ માઇનસ એક પોઈન્ટ પચાસ. એ થ્રી બરાબર એ પ્લસ ટુ ડી બરાબર, પહેલાં એની કિંમત મૂકીએ પછી આ ટુ મૂકીએ અને ડી વતી માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ, આ માઇનસ એક પોઈન્ટ પચીસ, આ બેનો ગુણાકાર, એ બેનો ગુણાકાર થશે ઝીરો પોઈન્ટ પાંચ. આ બેનું સાદું રૂપ આપીએ તો માઇનસ એક પોઈન્ટ પંચોતેર. એ ફોર એ પ્લસ થ્રી ડી, માઇનસ એક પોઈન્ટ પચીસ વત્તા ત્રણ ગુણ્યા માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ, આ ડીની જગ્યા ઉપર માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ, આ માઇનસ એક પોઈન્ટ પચીસ એવું નેવું, આ બેનો ગુણાકાર થશે માઇનસ ઝીરો પોઈન્ટ પંચોતેર, બેનું સાદું રૂપ માઇનસ બે. તો આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદો માઇનસ એક પોઈન્ટ પચીસ માઇનસ એક પોઈન્ટ પચાસ માઇનસ એક પોઈન્ટ પંચોતેર માઇનસ બે પોઈન્ટ ઝીરો ઝીરો. પ્રશ્ન ત્રણ, નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. પ્રથમ પદ એટલે એ શોધવાનો છે અથવા એ વન, અને સામાન્ય તફાવત એટલે ડી શોધવાનો છે. ઓકે, તો આ આપણને શ્રેણી આપેલી જ ને, કહે જ દીધું જ કે તે સમાંતર શ્રેણી છે, તો આ જે પહેલું પદ હોય તેને જ આપણે એ કહીએ છીએ. તો એ વન બરાબર એ બરાબર માઇનસ પાંચ, તો પહેલો જવાબ આવી ગયો, પ્રથમ પદ આવી ગયો આપણી પાસે માઇનસ પાંચ.
डी बराबर आ बीजा माथी पहलू बात करो, का तो तीजा माथी बीजू बात करो, का तो चौथा माथी तीजू, आपणे हमेशा बीजा माथी ज पहलू बात करीशुं। एटले ए टू माइनस ए वन, ए टू आपणो माइनस वन, आ सूत्रनुं माइनस अहीं लख्यो अने ए वन नी जग्या उपर पाछू माइनस पांच, आ माइनस वन माइनस माइनस प्लस पांच माटे सादुरूप चार आवशे, एटले के डी बराबर चार। आम ए बराबर प्रथम पद बराबर माइनस पांच अने सामान्य तफावत बराबर चार। बीजो त्रण एक माइनस त्रण, सॉरी आ बीजो दाखलो हतो अने आ पहेलो, त्रण एक माइनस त्रण। तो प्रथम पद हवे त्रण, डी एटले ए टू माइनस ए वन, ए टू आपणी पासे एक छे, पछी आ माइनस अने ए वन आपणी पासे त्रण छे, सादुरूप आपीए एटले माइनस बे। आम प्रथम पद त्रण અને સામાન્ય તફાવત માઇનસ બે, એક તૃતીયાંશ પાંચ તૃતીયાંશ નવના છેદમાં ત્રણ તેરના છેદમાં ત્રણ, તો પ્રથમ પદ થશે એક તૃતીયાંશ, ડી બરાબર એ ટુ માઇનસ એ વન, પાંચ તૃતીયાંશ ઓછા એક તૃતીયાંશ, છેદ સરખો છે એટલે છેદ એક જ વાર લખીશું આપણે, અને હવે પાંચ ઓછા એક, પાંચમાંથી એક જાય તો ચારના છેદમાં ત્રણ, એટલે કે પ્રથમ પદ એક તૃતીયાંશ અને સામાન્ય તફાવત ચાર તૃતીયાંશ। ચોથો 0.6 1.7 2.8 3.9, તો પ્રથમ પદ કયું થશે? સરસ 0.6। સામાન્ય તફાવત a2 માઇનસ a1, 1.7 ઓછા 0.6 બરાબર 1.1 માટે સામાન્ય તફાવત 1.1। પ્રશ્ન ચાર, નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના ત્રણ પદો શોધો। એટલે પહેલામાં પહેલું તો આપણે આ સમાંતર શ્રેણી છે કે નહીં તે બતાવવાનું છે, જો હોય તો જ એના પછીનો સામાન્ય તફાવત શોધીશું અને પછીના ત્રણ પદો શોધીશું। ઓકે, તો પહેલામાં પહેલું પ્રથમ પદ એ વન બે, એ ટુ ચાર, ए थ्री आठ, ए फोर सोल। बीजा पद में पहलू पद बात करिए, ए टू माइनस ए वन, चार ओछा बे बराबर बे। त्रीजा में बीजू बात करिए तो ए थ्री माइनस ए टू, आठ ओछा चार बराबर चार, अहियाँ तफावत सरखो आवतो नथी। ए टू माइनस ए वन नॉट इक्वल टू ए थ्री माइनस ए टू, माटे समांतर श्रेणी नथी। હવે આ સમાંતર શ્રેણી છે જ નહીં તો પછી પછીના ત્રણ પદો આપણે શોધીશું નહીં, પહેલા તો સમાંતર શ્રેણી હોય તો જ આપણે શોધવાના છે। બે પાંચ દૂત્યાંશ, ત્રણ સાત દૂત્યાંશ, કોમા ડોટ ડોટ ડોટ, એ વન બે, એ ટુ પાંચ દૂત્યાંશ 2.5, એ થ્રી ત્રણ, એ ફોર સાત દૂત્યાંશ 3.5, ए टू माइनस ए वन बीजा पद में पहलू पद बात करिए तो 0.5, तीजा में बीजू बात करिए तो 0.5 मळे छे, चौथा पद में तीजू पद बात करिए तो 3.5 ओछा 3 0.5। आम दरेक वक्ते आ तफावत सरखो मळे छे, एटले ए टू माइनस ए वन बराबर ए थ्री माइनस ए टू बराबर ए फोर माइनस ए थ्री बराबर डॉट डॉट डॉट, चालिया ज करशे, તો માટે સમાંતર શ્રેણી છે। અને હવે આ જે સરખું મળ્યું તેને ડી કહેવાય, આ જે અચળ મળે છે તેને ડી કહેવાય, માટે ડી બરાબર 0.5। આપણને અહીંયા ચાર પદ આપેલા, પહેલું બીજું ત્રીજું ચોથું, હવે એના પછીના ત્રણ પદ એટલે પાંચમું પદ શોધવાનું, છઠ્ઠું પદ શોધવાનું છે અને સાતમું પદ। તો પાંચમા પદનું સૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો? સરસ, અહીંયા પાંચ છે તો ડીની પહેલાં શું લખવાનું? ચાર, આ એ તો લખવાનો જ દરેક વખતે, એ પ્લસ અહીંયા પાંચ છે એટલે 4d કિંમત મૂકે, એની કિંમત એટલે કે પ્રથમ પદ, એ એટલે પ્રથમ પદ, એ વન પણ કહેવાય અને એ પણ કહેવાય, એટલે એ બરાબર 2 + 4 ગુણ્યા ડીની જગ્યા ઉપર 0.5। એટલે કે ગુણાકાર કરીએ તો અહીંયા 4 × 0.5 એટલે 2 આવશે, 2 + 2 કેટલા થઈ જશે? 4।
छठू पद એટલે અહીંયા a plus 5 આવશે 6 છે તો અહીંયા 5 d તો a એટલે 2 plus 5 ગુણ્યા 0.5 બરાબર 4.5 આનું સાદુરૂપ આપશો તો તમને 2.5 મળશે અને 2.5 વત્તા 2 કરીશું એટલે 4.5 સાતમું પદ a plus 6d 7 છે એટલે અહીંયા 6 તો 2 plus 6 ગુણ્યા 0.5 6 ગુણ્યા 0.5 બરાબર 3 થશે આનું સાદુરૂપ ને 3 વત્તા 2 કેટલા થશે 5 માટે d બરાબર 0.5 અને પછીના 3 પદો 4 4.5 અને 5 ત્રીજો દાખલો -1.2 -3.2 -5.2 -7.2 પહેલું પદ -1.2 બીજું પદ -3.2 ત્રીજું પદ -5.2 ચોથું પદ -7.2 બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો બીજું પદ એટલે -3.2 આ માઈનસ જે છે તે અહીંયા લખીશું આપણે અને ત્યાર પછી a1 બરાબર -1.2 માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ તો -3.2 +1.2 બરાબર -2 હવે ત્રીજામાંથી બીજું તો a3 -a2 તો a3 આપણી પાસે છે -5.2 આ સૂત્રનું માઈનસ અહીંયા અને આ બીજું પદ આપણી પાસે છે -3.2 માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ સાદુરૂપ આપીએ તો -2 a4 -a3 a4 છે -7.2 સૂત્રનું માઈનસ આ a3 છે -5.2 માઈનસ માઈનસ પ્લસ આ બેનું સાદુરૂપ આપીએ તો -2 આમ દરેક વખતે તફાવત સમાન આવે છે એટલે a2 -a1 બરાબર a3 -a2 બરાબર a4 -a3 બરાબર ડોટ ડોટ માટે સમાંતર શ્રેણી છે આ જે આપણને સામાન્ય તફાવત મળ્યો તેને આપણે d કહીએ છીએ એટલે કે અહીંયા d બરાબર -2 ચોથું પદ હતું હવે પાંચમું છઠ્ઠું ને સાતમું પદ શોધીશું પાંચમા પદનું સૂત્ર સરસ a plus 4d a બરાબર મારી પાસે છે -1.2 plus 4 અને d ની કિંમત મળી છે -2 4 ગુણ્યા -2 એટલે -8 અને -8 અને -1.2 એટલે -9.2 આનું સાદુરૂપ આવશે -9.2 છઠ્ઠું પદ a plus 5d a ની કિંમત છે -1.2 પ્લસ 5 ડી ની કિંમત છે -2 અહીંયા થશે -10 -1.2 એટલે -11.2 સાતમું પદ a plus 6d -1.2 પ્લસ 6 ગુણ્યા -2 ડી ની કિંમત -2 તો જવાબ આવશે -13.2 માટે ડી બરાબર -2 અને પછીના 3 પદો -9.2 -11.2 અહીંયા માઇનસ આવશે અને -13.2 ચોથો દાખલો -10 -6 -2 2 ડોટ 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 પ્રથમ પદ -10 બીજું પદ -6 ત્રીજું પદ -2 ચોથું પદ 2 બીજામાંથી પહેલું પદ બાદ કરીએ તો -6 ઓછા -10 માઇનસ માઇનસ પ્લસ -6 પ્લસ 10 બરાબર 4 ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ ત્રીજું પદ છે -2 માઇનસ બીજું પદ છે -6 -2 પ્લસ 6 બરાબર 4 ચોથામાંથી ત્રીજું પદ બાદ કરીએ તો 2 ઓછા ઓછા 2 બરાબર 2 વત્તા 2 બરાબર 4 આમ દરેક વખતે જુઓ અહીંયા 4 મળે છે સામાન્ય મળે છે સમાન મળે છે અચળ મળે છે માટે a2 -a1 બરાબર a3 -a2 બરાબર a4 -a3 બરાબર ડોટ 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 માટે સમાંતર શ્રેણી છે અને આ જે સરખું મળે છે અચળ મળે છે તે આપણો d થશે પાંચમું પદ a plus 4d બરાબર -10 plus 4 ચોક 16 તો -10 વત્તા 16 બરાબર 6 a6 બરાબર a plus 5d બરાબર a એટલે -10 પ્લસ 5 અને d એટલે 4 5 ચોક 20 તો -10 પ્લસ 20
बराबर 10, ए 7 बराबर ए प्लस 6d माइनस 10 ए नी जगह ऊपर अने 6 गुणिया डी नी जगह ऊपर 4, माटे माइनस 10 प्लस 24 बराबर 14। छठो 0.2 0.22 0.222 0.2222 डॉट डॉट डॉट। प्रथम पद 0.2, बीजू पद 0.22, तीजू पद 0.222, चौथु पद 0.2222। बीजा माथी पहलू बात करिए तो ए टू माइनस ए वन 0.22 माइनस 0.2 बराबर 0.02। बाद बाकी केटलो आवशे 0.02। ए थ्री माइनस ए टू त्रीजा पद माथी बीजु पद बात करिए तो जवाब आवे छे 0.002। आ बे सरखा आवता नथी। અહીં એ ટુ માઇનસ એ વન નોટ ઇક્વલ ટુ એ થ્રી માઇનસ એ ટુ માટે સમાંતર શ્રેણી નથી। પાંચમો, પહેલા છઠ્ઠો હતો પછી પાંચમો। ત્રણ થ્રી પ્લસ રૂટ ટુ, થ્રી પ્લસ ટુ રૂટ ટુ, થ્રી પ્લસ થ્રી રૂટ ટુ ડોટ ડોટ ડોટ। પ્રથમ પદ ત્રણ, બીજું પદ થ્રી પ્લસ રૂટ ટુ, ત્રીજું પદ થ્રી પ્લસ ટુ રૂટ ટુ, ચોથું પદ થ્રી પ્લસ થ્રી રૂટ ટુ। બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ એ ટુ માઇનસ એ વન, એ ટુ છે થ્રી પ્લસ રૂટ ટુ માઇનસ પહેલું પદ ત્રણ બાદ કરીએ, આ ત્રણ અને આ ત્રણ ઉડી જશે એટલે ફક્ત વધશે રૂટ ટુ। ત્રીજામાંથી બીજું બાદ કરીએ તો ત્રીજું પદ છે થ્રી પ્લસ ટુ રૂટ ટુ, હવે અગત્યનું સ્ટેપ છે માઇનસ, આ બીજું પદ બાદ કરવાનું છે તો માઇનસ આગળ કૌંસની પહેલા માઇનસ હોય એટલે આ બંનેના ચિહ્નો બદલાઈ જશે, એટલે પહેલું થ્રી પ્લસ ટુ રૂટ ટુ તો ખરું, આ પ્લસ થ્રી છે તો થઈ જશે માઇનસ થ્રી, અને પ્લસ રૂટ છે તો થઈ જશે માઇનસ રૂટ ટુ। ત્રણ ત્રણ ઉડી જશે, ટુ રૂટ ટુમાંથી એક રૂટ ટુ જાય તો વધશે રૂટ ટુ। એ ફોર માઇનસ એ થ્રી, થ્રી પ્લસ થ્રી રૂટ ટુ, એ ફોર છે થ્રી પ્લસ થ્રી રૂટ ટુ માઇનસ એ થ્રી છે થ્રી પ્લસ ટુ રૂટ ટુ, માઇનસ આની સંજ્ઞા બદલવી પડશે તો પહેલું થ્રી પ્લસ થ્રી રૂટ ટુ માઇનસ થ્રી માઇનસ ટુ રૂટ ટુ બરાબર ત્રણ, ત્રણ ઉડી જશે, થ્રી રૂટ ટુમાંથી ટુ રૂટ ટુ જાય તો રૂટ ટુ। આમ સામાન્ય તફાવત આપણને રૂટ ટુ મળે છે, માટે સમાંતર શ્રેણી છે ડી બરાબર રૂટ ટુ। પાંચમું પદ એ પ્લસ ફોર ડી, એ બરાબર મારી પાસે છે થ્રી, ચાર અને ડી વતી છે રૂટ ટુ તો થ્રી પ્લસ ફોર રૂટ ટુ। છઠ્ઠું પદ મળશે એ પ્લસ ફાઈવ ડી તો થ્રી પ્લસ ફાઈવ રૂટ ટુ। સાતમું પદ એ પ્લસ સિક્સ ડી બરાબર થ્રી પ્લસ સિક્સ રૂટ, માટે ડી બરાબર રૂટ ટુ અને પછીના ત્રણ પદો થ્રી પ્લસ ફોર રૂટ ટુ, થ્રી પ્લસ ફાઈવ રૂટ ટુ, થ્રી પ્લસ સિક્સ રૂટ ટુ। સાતમો દાખલો 0-4 -8 -12 ડોટ ડોટ ડોટ। પહેલું પદ 0, બીજું પદ -4, ત્રીજું પદ -8, ચોથું પદ -12। બીજામાંથી પહેલું બાદ કરીએ તો -4 -0 -4। ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ, ત્રીજું પદ -8, આ સૂત્રનું માઇનસ અને બીજું પદ છે -4, માઇનસ માઇનસ પ્લસ તો માઇનસ આઠ પ્લસ ચાર બરાબર -4। ચોથામાંથી ત્રીજું બાદ કરીએ તો -12 માઇનસ માઇનસ આઠ તો -12 માઇનસ માઇનસ પ્લસ આઠ બરાબર -4। આમ દરેક વખતે મને બાદ બાકી -4 મળે છે તો આમ એ ટુ માઇનસ એ વન બરાબર એ થ્રી માઇનસ એ ટુ બરાબર એ ફોર માઇનસ એ થ્રી બરાબર ડોટ ડોટ ડોટ, માટે સમાંતર શ્રેણી છે। ડીની કિંમત થશે -4। પાંચમું પદ એ પ્લસ ફોર ડી બરાબર એ બરાબર ઝીરો, ચાર ડી બરાબર -4, ચાર ગુણ્યા -4 એટલે -16, ઝીરો -16 એટલે -16। એ સિક્સ બરાબર એ પ્લસ ફાઈવ ડી તો 0 પ્લસ 5 ગુણ્યા -4 બરાબર 0 -20
बराबर माइनस वीस, ए सेवन बराबर ए प्लस सिक्स डी बराबर जीरो प्लस सिक्स इंटू माइनस फोर बराबर जीरो माइनस चौबीस बराबर माइनस चौबीस। आठमो दाखलो, माइनस अर्धो माइनस अर्धो माइनस अर्धो माइनस अर्धो डॉट डॉट डॉट। प्रथम पद माइनस अर्धो, बीजू पद पण माइनस अर्धो, त्रीजू पद माइनस अर्धो, चौथु पद माइनस अर्धो। ए टू माइनस ए वन, माइनस हाफ माइनस माइनस हाफ, माइनस हाफ प्लस हाफ बराबर जीरो। ए थ्री माइनस ए टू, माइनस अर्धो ओछा ओछा अर्धो बराबर जीरो। ऊपर जेवू जाव से कारण के बधाज पद सरखा छे, कोई ज फरक नथी, एटले आ बधा में सरखू ज आवशे, एटले अहींया आपणने शून्य मळशे। माटे ए टू माइनस ए वन बराबर ए थ्री माइनस ए टू बराबर ए फोर माइनस ए थ्री बराबर डॉट डॉट डॉट। माटे समांतर श्रेणी छे, समांतर श्रेणी छे अने अहींया बधा ज जीरो मळे छे, एटले डी बराबर जीरो। ए पांच बराबर ए छ बराबर ए सात बराबर माइनस हाफ, आना जेवू थशे, बधा ज एक सरखा चालिया करशे। नवमो दाखलो, प्रथम पद एक, बीजु पद त्रण, त्रीजु पद नौ, चौथु पद सत्यावीस। बीजा पद माथी पहलू पद बात करिए तो त्रण ओछा एक बराबर बे। त्रीजा पद माथी बीजु पद बात करिए तो नौ ओछा त्रण बराबर छ। अहीं आ बे समान नथी माटे समांतर श्रेणी नथी। ए टू माइनस ए वन नॉट इक्वल टू ए थ्री माइनस ए टू, बधा सरखा आवे तो ज समांतर श्रेणी कहेवाय। ए टू ए थ्री ए फोर ए, पहलू पद ए, बीजू पद टू ए, त्रीजु पद थ्री ए, चौथु पद फोर ए। ए टू माइनस ए वन, टू ए माइनस ए, बीजा पदमाथी पहलू पद बात करिए तो ए, त्रीजा पदमाथी बीजू पद बात करिए, ए थ्री माइनस ए टू बराबर थ्री ए माइनस टू ए बराबर ए, ए फोर माइनस ए थ्री, चौथा पद चार ए, त्रीजु पद त्रण ए, चार ए ओछा त्रण ए बराबर ए। आम दरेक वक्ते समान तफावत मळे छे, माटे ए टू माइनस ए वन बराबर ए थ्री माइनस ए टू बराबर ए फोर माइनस ए थ्री बराबर डॉट डॉट डॉट। माटे समांतर श्रेणी छे, आ जे समान आवे छे तेने डी कहेवाय। पांचमू पद, अहीं पांच छे एटले अहीं चार आवशे, तो ए प्लस फोर डी, डी वती आपणे ए मूकीए तो फोर ए थशे, तो ए प्लस फोर ए बराबर पांच ए। ए सिक्स बराबर ए प्लस फाइव डी, तो ए प्लस फाइव ए बराबर सिक्स ए। ए सेवन बराबर ए प्लस सिक्स डी, तो ए प्लस सिक्स ए बराबर सेवन ए। आम डी बराबर ए तथा पछीना त्रण पदों पांच ए छ ए अने सात ए थशे। प्रथम पद ए, बीजु पद ए स्क्वेर, त्रीजु पद ए क्यूब, चौथु पद ए नी चार घात। बीजा पदमाथी पहलू पद बात करिए तो ए टू माइनस ए वन बराबर ए स्क्वेर माइनस ए, त्रीजा पदमाथी बीजू पद बात करिए एटले ए थ्री माइनस ए टू बराबर ए क्यूब माइनस ए स्क्वेर, आ बे समान नथी। आम ए टू माइनस ए वन नॉट इक्वल टू ए थ्री माइनस ए टू, माटे समांतर श्रेणी नथी। अगत्यनो दाखलो करवो ज, रूट टू, रूट एट, रूट एटीन, रूट थर्टी टू डॉट डॉट डॉट। प्रथम पद बराबर रूट टू, बीजू पद वर्गमूळ आठ, त्रीजू पद वर्गमूळ अठार, चौथु पद वर्गमूळ बत्रीस। ए टू माइनस ए वन तो रूट आठ ओछा रूट बे, रूट आठना एटले के आठना अविभाज्य अवयव पाड़िए तो बे गुणिया बे गुणिया बे माइनस रूट टू, आमाथी आ बेनी जोड़ी बनी छे एटले एक बहार आवशे, एटले के अहीं एक बे बहार आवशे एटले के टू रूट टू माइनस रूट टू, टू रूट टू माथी रूट टू जाए तो रूट टू।
a3 माइनस a2, तीजु पद वर्गमूल 18, बीजु पद वर्गमूल 8। 18 ना अविभाज्य अवयव पाड़िए तो 2 × 3 × 3 અને 8 ના અવિભાજ્ય અવયવ 2 × 2 × 2, આમાંથી 3 ની જોડી બની છે એટલે 3 બહાર આવશે એટલે કે 3√2, ને આમાંથી 2 ની જોડી બને છે એટલે 2√2, 3√2 માંથી 2√2 જાય તો √2। a4 માઈનસ a3, a4 વર્ગમૂળ 32, a3 વર્ગમૂળ 18, વર્ગમૂળ 32, તેમાં 32 ના અવિભાજ્ય અવયવ પાડીએ તો શું મળશે, 2 × 2 × 2 × 2 × 2 ઓછા 18 ના 2 × 3 × 3। આ એક જોડી બની, આ એક જોડી બની, એટલે કે ટોટલ આ એક જોડીમાંથી 1 2 બહાર આવશે, આ એક જોડીમાંથી 1 2 બહાર આવશે, એટલે 2 × 2 = 4√2 માઇનસ આ રૂટ 2, એક જોડીમાંથી 3 બહાર આવશે એટલે 3√2, 4√2માંથી 3√2 જાય તો √2। દરેક વખતે તફાવત અહીંયા સમાન મળે છે માટે a4 − a2 − a1 = a3 − a2 = a4 − a3 = ……… માટે સમાંતર શ્રેણી છે તો ડી શું મળશે આપણને, આ જે સરખું મળ્યું તેને ડી કહેવાય, તો d = √2। હવે પછીના 3 પદો શોધીએ, તો 4 પદો આપેલા છે તેના પછીનું 5મું પદ, તો સૂત્ર a5 નું સૂત્ર શું છે, a + 4d, ડી ની કિંમત √2 મળી છે, અહીંયા √2 મૂકીએ અને a ની કિંમત √2 છે, √2 + 4√2, અહીંયા 1 કહેવાય તો 1 + 4 એટલે કે 5√2। a6 તો a + 5d, a = √2 d = √2 એટલે કે a√2 + 5√2 = 6√2। a7 = a + 6d, √2 + 6√2 = 7√2 માટે d = √2 અને પછીના 3 પદો 5√2, 6√2 અને 7√2 છે। આ દાખલો અગત્યનો છે, ધ્યાનથી કરવો। √3, √6, √9, √12। a1 પ્રથમ પદ √3, a2 બીજું પદ √6, a3 ત્રીજું પદ √9, a4 ચોથું પદ √12। a2 − a1, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો √6 − √3, ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ તો √9 − √6, વર્ગમૂળ 9 એટલે 3, 3 − √6, આ બે સમાન આવતું નથી। આમ a2 − a1 ≠ a3 − a2 માટે સમાંતર શ્રેણી નથી। 14મો દાખલો, 1નો વર્ગ 3નો વર્ગ 5નો વર્ગ 7નો વર્ગ એમ આગળ સમાંતર શ્રેણી ચાલે છે। પ્રથમ પદ 1નો વર્ગ, બીજું પદ 3નો વર્ગ, ત્રીજું પદ 5નો વર્ગ, ચોથું પદ 7નો વર્ગ। બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો 3નો વર્ગ ઓછા 1નો વર્ગ, 3નો વર્ગ એટલે 9, 1નો વર્ગ એટલે 1, 9માંથી 1 જાય તો 8। ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ તો a3 − a2 = a3 એટલે 5નો વર્ગ, a2 એટલે 3નો વર્ગ, 5નો વર્ગ એટલે 25, 3નો વર્ગ એટલે 9, 25માંથી 9 જાય તો 16। અહીંયા 8 મળે છે, અહીંયા 16 મળે છે, આ બે સમાન મળતું નથી। આમ a2 − a1 ≠ a3 − a2, જો આ સમાન ના હોય તો તે સમાંતર શ્રેણી થતું નથી, માટે સમાંતર શ્રેણી નથી। 15મો દાખલો, 1નો વર્ગ 5નો વર્ગ 7નો વર્ગ ……… પ્રથમ પદ 1નો વર્ગ, બીજું પદ 5નો વર્ગ, ત્રીજું પદ 7નો વર્ગ, ચોથું પદ 73। બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો 5નો વર્ગ ઓછા 1નો વર્ગ, 5નો વર્ગ એટલે 25 ઓછા 1નો વર્ગ એટલે 1, 25માંથી 1 જાય તો 24। ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ, a3 − a2 = a3 એટલે 7નો વર્ગ
ઓછા બીજું પદ એટલે પાંચનો વર્ગ, સાતનો વર્ગ ઓગણપચાસ, પાંચનો વર્ગ પચીસ, ઓગણપચાસ ઓછા પચીસ બરાબર ચોવીસ. એ ફોર માઇનસ એ થ્રી, એ ફોર તોતેર આપેલું છે, ઓછા એ થ્રી સાતનો વર્ગ આપેલો છે, તોતેર ઓછા સાતનો વર્ગ ઓગણપચાસ, તોતેરમાંથી ઓગણપચાસ જાય તો ચોવીસ. અહીંયા બધા તફાવત, આ બધો તફાવત સામાન્ય તફાવત આપણને સરખો મળે છે, એટલે કે અચળ મળે છે. આમ એ ટુ માઇનસ એ વન બરાબર એ થ્રી માઇનસ એ ટુ બરાબર એ ફોર માઇનસ એ થ્રી બરાબર ડોટ 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 માટે સમાંતર શ્રેણી છે. અને આ જે આપણને અચળ જે મળ્યું ચોવીસ તે ડી થશે. હવે આપણે એના પછીના ત્રણ પદો શોધીએ. એ ફાઈવ તો એ પ્લસ ફોર ડી, અહીંયા પાંચ છે તો શું લખીશું અહીંયા ડીની પહેલાં ફોર, એની કિંમત આપણી પાસે છે વન અને ડીની કિંમત ચોવીસ. ચોવીસ ગુણ્યા ચાર છન્નું, છન્નું વત્તા એક સત્તાણું. એ સિક્સ બરાબર એ પ્લસ ફાઈવ ડી, એ બરાબર વન, ડી બરાબર ચોવીસ. ચોવીસ ગુણ્યા પાંચ એકસો વીસ, એક વત્તા એકસો વીસ બરાબર એકસો ને એકવીસ. એ સાત બરાબર એ પ્લસ સિક્સ ડી, તો વન પ્લસ છ ગુણ્યા ચોવીસ બરાબર એક વત્તા એકસો ચુમ્માળીસ બરાબર એકસો ને પિસ્તાળીસ. માટે ડી બરાબર ચોવીસ અને પછીના ત્રણ પદો સત્તાણું, એકસો એકવીસ અને એકસો પિસ્તાળીસ થશે. વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાય ધ્યાનથી કરશો અને આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.